વિકલાંગ હોવાની નબળાઈને ક્યારેય પોતાના મન ઉપર હામી ન થવા દેનાર ધીરેન્દ્ર મહેતા આજે તો સાહિત્ય ક્ષેત્રે એક સન્માન્ય નામ છે. ધીરેન્દ્ર મહેતા એટલે નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક, સંપાદક, સંશોધક, પત્રકાર અને અધ્યાપક. એમના વિશે આપણે વધુ જાણીએ એ પહેલાં માણીએ એમનું એક કાવ્ય એમના જ અવાજમાં. મારો પહેલો કાવ્ય સંગ્રહ સુભાષભાઈ પવનના વેશમાં પ્રગટ થયેલો અને બીજો કાવ્ય સંગ્રહ પ્રત્યંચાનો કંપ એ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો. એમાંથી એક રચના હું વાંચું છું. એનું શીર્ષક છે રણમાં રાતે મોર ચંગ. કદાચ જે પ્રદેશમાં આપણે બેઠા છીએ હા એ પ્રદેશના પરિવેશનો પણ આમાંથી ખ્યાલ મળશે. ગળી અહીં ગળી તહીં, ગળીક આવતો જતો ઘડીક મંદ, તો કદી ભરી ફલંગ ઉઠતા પ્રચંડ ચક્રવાતમાં લપાઈ ઘૂમરી લઈ ચડે પડે હવા થકી એ પાતળો પડી તરે લઈ બધોય ભાર ઉતરે અતાગ અંધકાર. અફાટ આભ સાંભળે નમી નમી ચરીક કાન બે ધરી અને ધરાય ડોક ઊંચ કે ફરી ફરી ક્ષણાર્ધ અંગ અંગ થાય દંગ કિંતુ એ કડી શકે ન કોઈ ઢંગ. એ રચે પડે પડે નવીન વિશ્વને વળી ક્ષણે ક્ષણે કરે જ ભંગ આદરે અજોડ જંગ. ત્યાં જુઓ દિશા દિશા તમામ થાય છેક તંગ. પાછલે પહોર પાછલે પહોર રેત ટેકરા તણા ઝૂકી ગયેલ કાંધ પે નમી પડેલ ચાંદ સાવ પીત પાંદ તે જુએ ઢળેલ ઊંટ આંખમાં જમી રહ્યો પ્રસંગ કો વહી ગયેલ કાળનો અને પછી સુણ્યા કરે બજી રહેલ મોર જાય. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ધીરેન્દ્રભાઈનો જન્મ તારીખ 29/8/1944ના રોજ અમદાવાદમાં થયો હતો. એમનું વતન ભુજ છે. ધીરેન્દ્રભાઈના પિતાનું નામ પ્રીતમલાલ. એક બહુ જ એમણે દ્રષ્ટિપૂર્વકનું સમજપૂર્વકનું સુભાષભાઈ કામ કર્યું કે આને કારણે મારામાં સહેજ પણ લઘુતા ગ્રંથિ ન બંધાય અને હું નાહિંમત ન થાઉં, હતાશ ન થાઉં એની સતત તેમણે કાળજી રાખી અને એને માટેની માવજત એમણે કર્યા કરી તે છેક લગી. હું આજે પણ ભાવુક થઈ જઉં છું જ્યારે એ યાદ કરું છું ત્યારે કે મારા પિતાજી મેં આપને કહ્યું હતું એ પ્રમાણે સિનેમા થિયેટરના માલિક હતા અને એમાં રોકાયેલા હતા. એ વખતે છેલ્લો શો એ રાત્રે 2 વાગ્યે પૂરો થાય, એ ત્યાર પછી ઘેર આવે ને એમના મોઢામાં પહેલો પ્રશ્ન એ હોય કે ધીરેન્દ્ર શું કહે છે. એટલે સતત એમને એ વાતની ચિંતા રહેતી કે આને કારણે એ જરાય નાસીપાસ તો નથી થતો ને, એટલી કાળજી એમણે લીધી. માતાનું નામ રમીલાબેન. મારી માતા એ અમદાવાદમાં ઉછરી હતી અને સુભાષભાઈ એ કયો સમય કે જ્યારે સત્યાગ્રહની લડત ચાલતી હતી અને માતા ભારે હોંશથી સત્યાગ્રહની લડતમાં પિકેટિંગમાં અને જ્યોતિ સંઘ જેવી સંસ્થાઓમાં સક્રિય હતી. તે એણે દાંડી કૂચમાં પણ સક્રિય ભાગ લીધેલો. એ વાતાવરણ સાથે એ ભુજ આવી અને એનો લાભ મારા શિક્ષણને મળ્યો. અને એમના માસીનું નામ જ્યોત્સનાબેન મહેતા, જેમણે એમના જીવન ઘડતરમાં અત્યંત મહત્વનો ફાળો આપ્યો છે. અને પત્નીનું નામ નૂતનબેન. ખૂબ જ નાની ઉંમરે પોલિયોગ્રસ્ત થયેલા ધીરેન્દ્રભાઈ લાંબી સારવારને અંતે
ડબલ કેલિપર્સ અને ક્રચીસની મદદથી છેક 1963માં ચાલતા થયા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રાથમિક 4 ધોરણ સુધીનું શિક્ષણ ઘરે માતા પાસે જ એમણે મેળવ્યું. 4 વર્ષની વયે મને પોલિયો થયેલો, એટલે મારી હિલચાલ એ લગભગ અશક્યવત થઈ ગઈ અને ખૂબ જ સીમિત થઈ ગઈ. એટલે મારી માતાએ મારા પ્રાથમિક શિક્ષણમાં રસ લીધો અને 4 ધોરણ સુધી એણે મને ભણાવ્યું. એટલે મારી પ્રથમ શિક્ષિકા એ મારી માતા. બાકીનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભુજમાં મેળવી ધીરેન્દ્રભાઈએ 1961માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1966માં ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં BAની પદવી મેળવી અને ગુજરાત યુનિવર્સિટીની ભાષા ભવનમાંથી આ જ વિષય સાથે એમણે 1968માં MAની પદવી પ્રાપ્ત કરી અને આચાર્ય યશવંત શુક્લના માર્ગદર્શન હેઠળ નંદશંકરથી ઉમાશંકર ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય એ વિષય ઉપર શોધ નિબંધ લખી PhDની પદવી પણ એમણે પ્રાપ્ત કરી. મારા માર્ગદર્શક હતા આચાર્ય યશવંત શુક્લ અને મારા નિબંધનો વિષય હતો 1940 સુધીના ગુજરાતી નવલકથા સાહિત્યમાં નિરૂપાયેલા વિષયો. વિષય સંજ્ઞા મેં થીમના અર્થમાં વાપરેલી અને પછી એને માટે મેં ઉપેય સંજ્ઞા આપી અને સમકાલીન પરિબળો સાથે તેનો સંબંધ એ નિબંધ. પછીથી નંદશંકરથી ઉમાશંકર ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય એ શીર્ષકથી ગ્રંથ સ્વરૂપ પણ પામ્યો છે. કારકિર્દીની શરૂઆતમાં આકાશવાણી ભુજમાં, ત્યારબાદ અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં UGCના રિસર્ચ ફેલો તરીકે અને ત્યાર પછી ગુજરાત કોલેજ અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. 1976થી ભુજની RR લાલન કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા અને અહીંથી જ 2006માં તેઓ નિવૃત્ત થયા. અધ્યાપન દરમિયાન સતત સર્જન વિવેચનમાં વ્યસ્ત રહેલા ધીરેન્દ્રભાઈના આજે તો 40થી પણ વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે, જેની સંપૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી શક્ય નથી. ધીરેન્દ્રભાઈના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થયેલા છે. અને હવે સાંભળીએ એમના પુસ્તક ચિહ્નમાંથી એક અંશ એમના જ અવાજમાં. ઉદયને તમે કોઈ વાર મળ્યા છો? તમે એને જોયો તો હશે જ. એના ઓરડાની બારી પાસે ટેબલ આગળની ખુરશી પર બેસીને લખતો વાંચતો અને વચ્ચે વચ્ચે બારીમાંથી બહાર નજર કરી લેતો. બે ઘોડીઓની વચ્ચે જોર જોરથી શરીરને ફંગોળીને આગળ વધતો કે તેની ત્રિચક્રી સાયકલને પેડલ મારતો. તમારી બાજુમાંથી પસાર થતાં એણે ક્ષોભ નહીં અનુભવ્યો હોય. તમારું ધ્યાન હજુ તો એના પર મંડાય. ત્યાં એ એટલી સહજતાથી પસાર થઈ ગયો હશે કે તમે જ કદાચ ક્ષુબ્ધ થઈ ગયા હશો. અથવા એ જરા પ્રયત્નપૂર્વક એક ગોળીને ટેકે ટટ્ટાર ઊભો રહ્યો હશે, બીજી ગોળીના રબરને ઠપકારતો એ દૂર નજર માંડીને ઊભો રહ્યો હશે. પણ જ્યાં સુધી તમે વાત શરૂ નહીં કરી હોય ત્યાં સુધી એ બોલ્યો નહીં હોય. નાનપણથી જ તેનું આ સ્વભાવ લક્ષણ છે. નાનો હતો ત્યારે સૌ આ કારણે તેને શરમાળ માનતા, મોટો થયો ત્યારથી અભિમાની તરીકે ઓળખાય છે. પરિચય ન હોય
તો કદાચ તમને એમ પણ થઈ જાય કે શાનું છે આટલું બધું અભિમાન, બંને પગે તો અપંગ છે, આંખો પર જાડા ચશ્મા, ઠીંગણો, જાડા હોઠ, ગોરોવાન હોવા છતાં દેખાવે કંઈ આકર્ષક ન કહેવાય. પણ ઉદયને કંઈ એનો રંજ નથી, એનો એટલે પોતાની અપંગ સ્થિતિનો, તેમજ તમે આમ માનો તેનો. એ પોતે ઘણીવાર પૂછનાર મિત્રોને કહે છે, વિકલ્પ હોય તો પણ હું કંઈ મારું અપંગપણું દૂર કરવાનું માગું નહીં. તો મેં એકવાર પૂછી નાખેલું, પરંતુ ફરીવાર મેં એવો પ્રશ્ન કર્યો નથી. ખરું પૂછો તો મને એ વખતે પણ પ્રશ્ન થયો તો નહોતો, ઉદય જે કહેતો હતો તેની પ્રતીતિ મને થઈ ચૂકી હતી. અને ઉદયને તમે કોઈ વાર મળ્યા છો? એના અભિનિવેશમાં એને અભિવ્યક્ત થયેલો તમે જોયો છે? નીચે પડી ગયેલી વસ્તુ ઊંચી કી આપવા તમે ઝૂક્યા હો, એટલામાં તો તેણે એ ઊંચકી લીધી હોય અને તમે ચાટ પડી ગયા હો. મનમાં કંઈનું કંઈ ધારી પણ લીધું હોય, પરંતુ બીજી કોઈ વાર તેની પહોંચ બહારની વાત હોય તો દૂરથી ચાલ્યા જતા તમને બૂમ મારીને પણ બોલાવે, એના અવાજમાં એટલી આત્મીયતા પ્રગટ થઈ જાય કે તમે એક ક્ષણે બીજું બધું વિસરી જાઓ. અને કોઈ વાર તમે નિસ્સહાય સ્થિતિમાં હો તો તમે કલ્પી પણ ન શકો એવું જોખમ પણ એ ખેડી બેસે તમારા ખાતર. એકવાર કોઈએ ઉશ્કેરાઈ જઈને કહેલું, ઉદય લઘુતા ગ્રંથિથી પીડાય છે, અને તેની ધારણા વિરુદ્ધ ઉદય આક્રમક બનવાને બદલે સૌમ્ય ઉત્તર વાળેલો. તમને માનસશાસ્ત્રનો પરિચય છે એ જાણીને આનંદ થયો. અને બીજા એક પ્રસંગે મને યાદ છે, મેં ઉદયને બાથમાં લઈ ભાવ વિભોર થઈને કહેલું, ઉદય કાળ મીંઢ દિવાલને ફાડીને ઉભેલા અશ્વત્થ. એ વખતે તેણે પણ પોતાની ભીની પાપણ મારા ખભા પર લૂછેલી. પુસ્તકની જેમ એમને મળેલા એવોર્ડ, પારિતોષિકો અને ચંદ્રકોની યાદી પણ દીર્ઘ છે, પરંતુ એમાં મહત્વના છે છાવણી નવલકથા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન એવોર્ડ, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક અને ધૂમકેતુ ચંદ્રક. આજે લગભગ 70 વર્ષની વયે પહોંચેલા ધીરેન્દ્રભાઈ સ્વસ્થ વ્યક્તિની જેમ જ રોજિંદી પ્રવૃત્તિઓમાં, ભુજ અને ગુજરાતની અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તો વ્યસ્ત રહે જ છે, અને સાથે સાથે સતત સર્જન કાર્ય કરતા કરતા પોતાના ભુજના આવાસમાં પત્ની સાથે આનંદથી સમય વ્યતીત કરે છે.